ધાનેરા વિસ્તારના એક ગામમાંથી યુવતીને એક યુવાન ભગાડી ગયો હતો અને પોલીસ હજુ સુધી યુવતીને ગોતવામાં નિષ્ફળ જતા આજે પંચાલ સમાજની મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને વિશાળ રેલી યોજી ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. બે મહિના ધાનેરા તાલુકાના ધાખા ગામે રહેતા એક યુવક યુવતીનું અપહરણ કરી ભગાડી જતા યુવતીના પરિવારજનો દ્વારા ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ બે મહિના જેટલો સમય વીતવા છતાં પોલીસ યુવતીને ગોતવામાં નિષ્ફળ જતા આજે પંચાલ સમાજ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ધાનેરા વિશાળ રેલી યોજી ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો પોલીસ કોઈ કાર્યવાહી સમય સામે ઉગ્ર આંદોલન કરીશ. સુરેશ કલ્ચર, ZSTV, બનાસકાંઠા. आज धानेरा पुलिस थाने का घेराव रखा गया है. पिछले दो महीने पहले लोहार समाज की एक बच्ची का अपहरण कर दिया गया, लेकिन दो माह से प्रशासन ने इस विषय को गंभीरता से नहीं लिया, न ही कार्रवाई की. प्रशासन ने बच्ची के माता पिता की पीड़ा को नहीं समझा, इसीलिए आज हमने यहाँ पर धरना दिया गया है. और इस धरने के अंदर प्रशासन ने इस विषय को गंभीरता से लेते हुए बच्ची को अपने परिवार को लाकर सुपुर्द नहीं किया और आरोपियों को जेल की सलाखों में नहीं डाला, तो इसके बाद एक बहुत बड़ा उग्र आंदोलन होगा और उसकी जवाबदारी गुजरात सरकार और धानेरा पुलिस प्रशासन होगी. और मुझे ऐसा लग रहा है कि प्रशासन बिका हुआ है और पैसों के दबाव में काम कर रहा है. सर, आपका नाम? सुरेश नरवा, भगवान.